विद्यार्थी मित्रों एलपी सवाणी ग्रुप ऑफ स्कूल कॉमर्स विथ मिनी एमबीए में दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आंकड़ा शास्त्र विषय की बात करिए तो में घना बदा लेक्चरों अंदर घना बदा टॉपिक अपने जोई रहा छे। आज आ वीडियो लेक्चर के अंदर नवा टॉपिक की शुरुआत करवानी छे। आपणो जे चेप्टर छे स्थानीय सरेराशना माप मध्यवर्ती स्थितिनो माप એમની અંદર ઘણા અલગ અલગ માપોની ઉલ્લેખ કરવામાં આવેલો છે અને શીખવાના છે। એમાં એક ખૂબ અગત્યનું માપ સરેરાશ એટલે કે સરેરાશ મધ્ય અથવા મધ્ય એક ટોપિક સરસ મજાની રીતે એમની અંદર ઘણી બધી પદ્ધતિઓ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। એમાં માત્ર મધ્ય શોધવાનો હોય, મિશ્ર મધ્ય શોધવાનો હોય, ભારિત મધ્ય શોધવાનો હોય, ગુણોત્તર મધ્ય શોધવાનો હોય, બધા પ્રકારના દાખલા બધી રીતો સરસ મજાની રીતે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો પાઠ સરેરાશ મધ્ય આપણે કમ્પ્લીટ ચૂક કરી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો આજનો જ નવો ટોપિક આપણો છે સ્થાનીય સરેરાશ। સ્થાનીય સરેરાશના માપ, હવે આ માપની વાત કરીએ તો આ ટોપિકની અંદર આ જે હેડિંગ છે એની અંદર કુલ ચાર પ્રકારના સ્થાનીય સરેરાશના માપ આપેલા છે, જેમાં ચર્ચા કરીએ મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો। આ ચાર પ્રકારના સ્થાનીય સરેરાશ માપ છે। વિદ્યાર્થી મિત્રો એક સ્થાનીય સરેરાશ માપ મધ્યસ્થ જો તમને કમ્પ્લીટ આવડી જશે તો બાકીના જે માપ છે એ મધ્યસ્થ પર જ આધારિત છે। એક રીત જો તમને મગજમાં બેસી જશે તો બાકીની ત્રણ રીત જે છે એ આસાનથી સરળતાથી તમે ગણી શકશો। એટલે ખૂબ અગત્યનો ટોપિક છે સ્થાનીય સરેરાશમાં। એમાં આપણે પહેલા ટોપિકની વાત કરીએ મધ્યસ્થ। સ્થાનીય સરેરાશની માપની કિંમતની વાત કરીએ તો જે આપેલી માહિતી હોય છે એના અવલોકનો હોય છે એમને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે સ્થાન નક્કી કરવામાં આવે છે, જે સ્થાનને ખૂબ મહત્વ આપવામાં આવે છે। આ સ્થાનીય સરેરાશમાં મધ્યસ્થની વાત કરીએ તો ટોપિક નંબર 1 મધ્યસ્થ આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે, જે માહિતી આપેલી છે એ માહિતીને પ્રથમ કામ આપણું દાખલા ગણતાની સાથે જ કરવાનું શું છે તો કે જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ફરજિયાત ગોઠવવાનું રહેશે। જો આ સ્ટેપ ભૂલાઈ જશે તો તમારે દાખલો જે છે એ ખોટો ગણાશે। એટલે પહેલું મગજમાં ફિટ કરવાનું રહેશે કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા કોઈ અવલોકન છે, માનો કે 15 20 25 30 આપેલા છે પણ ક્રમમાં નહીં હોય, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં નહીં હોય, તો પહેલું કામ છે આપેલ અવલોકનો જે છે એમને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલ અવલોકનોની કિંમતને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે હું વાત કરું કે 15 20 25 30 અને 35 આ અવલોકનોને ચડતા ક્રમમાં જ ગોઠવી દીધા છે। માનો કે તમે કિંમત આપી 35 15 20 30 અને 25 આ કેટલી કિંમત છે કુલ તો કે 5 કિંમત આપેલી છે। પેલું સ્ટેપ જોઈ ગયા આપણે, રકમ વાંચતા હતા, વ્યાખ્યા વાંચતા હતા, જે વ્યાખ્યા છે એ જ પ્રમાણે દાખલો છે। આપેલ અવલોકનને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ ગોઠવતા તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્ય કહેવાય। આમના મધ્યમાં કોણ આવે છે તો કે એક કોણ છે તો કે 25, તો આપણો મધ્યસ્થ જે છે કેટલો આવશે 25। વિદ્યાર્થી મિત્રો પહેલું સ્ટેપ આપેલ અવલોકનની કિંમતને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે મધ્યમાં કિંમત આવે છે આ મધ્યમાં આવેલ કિંમતના મૂલ્યને શું કહી શકાશે મધ્યસ્થ, મધ્યસ્થ તરીકે ઓળખવામાં યાદ રાખજો। મધ્યસ્થ અને મધ્યક બંને અલગ અલગ છે, મધ્યક એને એક્સ બાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આપણે અત્યારે ટોપિક જે જોઈએ છે એ મધ્યસ્થ છે એને એમ તરીકે દર્શાવવામાં આવે છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ અથવા સ્થાનીય સરેરાશ ક્યારે શોધવામાં આવે છે તો કે જ્યારે આપેલ માહિતીના અવલોકનના જે
અવલોકન આપેલા છે એ અતિ નાના અથવા અતિ મોટા આપેલા હોય આ સંજોગોમાં જો મધ્યક શોધવામાં આવે તો યોગ્ય સરેરાશ મળતી નથી આવા સંજોગોમાં સ્થાનીય સરેરાશનો જ ઉપયોગ થાય છે કયા સંજોગોમાં જ્યારે આપેલ માહિતીના અવલોકનો અતિ નાના અથવા અતિ મોટા આપેલા હોય આ સંજોગોમાં યોગ્ય માપ તરીકે મધ્યસ્થ લેવામાં આવે છે અથવા સ્થાનીય સરેરાશ લેવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ સંજોગો ઉત્પન્ન થાય છે ત્યારે ફરજિયાત શું મેળવવામાં આવે છે તો કે મધ્યસ્થ શોધવામાં આવે છે તેને સંકેતમાં એમ એટલે કે કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે નેક્સ્ટ જોઈએ આપેલ માહિતીમાંથી જે માહિતી આપેલી છે દાખલા તરીકે કોણ આપેલી છે તો કે આ એક માહિતી આપેલી છે અવલોકન આપેલ એમાંથી 50% અવલોકનની કિંમત મધ્યસ્થી વધુ હોય છે યાદ રાખજો 50% એટલે આ કિંમત એનાથી 50% કિંમત જે છે એ મધ્યસ્થી વધુ હોય છે અને 50% અવલોકનની કિંમત મધ્યસ્થી ઓછી હોય છે એ જોઈ શકાશે આ જે મધ્યસ્થ જે આપેલો એના કરતાં 50% કિંમત તો વધુ છે અને 50% કિંમત તો એના કરતાં ઓછી હોય છે ગમે ત્યારે ગમે તે દાખલાનો જ્યારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે જે મધ્યસ્થ આવશે એ કિંમતને ધ્યાનમાં લઈ બંને બાજુ વિતરિત થયેલા અવલોકનો છે એ 50% નાના હશે અને 50% મોટા હશે એટલે એમ કહી શકાશે કે મધ્યમાં સ્થિર થયેલો માપ જે હોય એને આપણે મધ્યસ્થ તરીકે ઓળખીએ નેક્સ્ટ જોઈએ આપણે મધ્યસ્થ એમ સંકેત હંમેશા શું આપો છો આપણે એમ એમ બરાબર એક સૂત્ર છે એમ પ્લસ 1/2 માં અવલોકનની કિંમત વિદ્યાર્થી મિત્રો એક જ સૂત્ર યાદ રાખવાનું છે આપણે કે મધ્યસ્થ શોધવાનું કીધું હોય માત્ર ને માત્ર અવલોકન જ આપેલા હોય ત્યારે એમ બરાબર એમ પ્લસ 1/2 માં અવલોકનની કિંમત આ જે એમ પ્લસ 1 એમ એટલે દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ 1 2 3 4 અને 5 કુલ અવલોકનની સંખ્યા કેટલી છે 5 5 અવલોકનની સંખ્યા છે તો એમ બરાબર કેટલી પૂછું 5 5 પ્લસ 1 એટલે કુલ કેટલા થશે 6 6 ભાગ્યા 2 એટલે કેટલા થશે 3 હવે 3 છે એ મધ્યસ્થ નથી 3 માં અવલોકનની કિંમત આવું વાક્ય જોઈન્ટ છે આનો જવાબ પણ કયો તો પેલા દાખલાની જેમ મને ઉદાહરણ તરીકે લઈ લો 3 માં અવલોકનની કિંમત ઈ ત્રીજા અવલોકનની કિંમત આવે છે આન્સરમાંથી તો ત્રીજા અવલોકનની કિંમત જોવાની ક્યાં તો કે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદના જે અવલોકન હોય એમાં ત્રીજા અવલોકનની કિંમત શું છે તો કે 1 2 અને 3 ત્રીજો અવલોકન ત્રીજા અવલોકનની કિંમત કેટલી છે તો કે 25 તો 25 જે છે તે આપણો મધ્યસ્થ રહેશે એવી જ રીતે જોઈએ કે 15 અવલોકનો આપેલા હોય આગળ આપણે 5 અવલોકનની વાત કરીએ હવે જો 15 અવલોકન હોય તો તો 15 પ્લસ 1 એટલે કેટલા થાય 16/2 એટલે કે 8મું અવલોકન કેન્દ્રમાં આવશે આજે 25 અવલોકન આવે છે અથવા તો ત્રીજો અવલોકન આવે છે એમાં અહીંયા કેટલામો અવલોકન કેન્દ્રમાં આવશે 8મું અવલોકન અને એ જે 8મું અવલોકન હશે એની જે કિંમત છે એ કિંમતને શું કહી શકાશે મધ્યસ્થ પણ દરેક વખતે વિદ્યાર્થી મિત્રો એવું નહીં થાય અહીંયા 15 અવલોકન હશે એની જગ્યાએ હું એમ કહું કે માનો કે 6 અવલોકન આપેલા હોય તો શું થશે તો સૂત્ર તો આ જ રહેશે કે 6 + 1/2 એટલે કેટલા થશે 7.5/2 વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશું તો કે આપણે સરવાળો કોનો થશે તો કે 6 + 1 અને ભાગ્ય કેટલા છે તો કે 2 એટલે એનો જવાબ કેટલો આવશે 3.5 જવાબ આવશે હવે 3.5 નું અવલોકન જોવાતું નથી કે 3.5 નું અવલોકન કર્યું છે આ સંજોગોમાં 3.5 માં અવલોકનની કિંમત લખાશે તો અહીંયા આપણે એક સરેરાશનો ઉપયોગ કરવો પડશે જાગરણનો ટોપિક મધ્યક શોધી જાય 3.5 કોની વચ્ચે આવે તો કે
ત્રીજું અવલોકન અને ચોથું અવલોકન આ બંનેની વચ્ચે આવે એટલે વિદ્યાર્થીની પણ યાદ રાખવાનું કે ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન છેદમાં બે એટલે ત્રીજું અવલોકન હોય ચોથું અવલોકન હોય બંનેની શું મેળવવાની સરેરાશ મેળવવાની રહેશે એટલે ત્રીજું પ્લસ ચોથું છેદમાં બે એટલે 3.5 ત્રીજું અવલોકન લેવાનું વત્તા ચોથું અવલોકન લેવાનું બંનેની સરેરાશ જે આવશે એ આપણો મધ્યસ્થ આવશે એક દાખલો આપણે એ રીતે પણ ગણીને જોઈ લઈશું મધ્યસ્થ તો બહુ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નેક્સ્ટ એક ઉદાહરણથી શરૂઆત કરીએ એક્ઝામ્પલ તરીકે જોઈએ જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પન્ન થયેલ એકમોની સંખ્યા એક ફેક્ટરી છે એમની અંદર એક સપ્તાહમાં એક અઠવાડિયામાં ઉત્પાદન થયેલા એકમોની સંખ્યા આપેલી છે 80 85 90 92 68 80 72 63 અને 55 કુલ આટલા એકમો એક સપ્તાહમાં ઉત્પાદન થયેલા છે તો ઉત્પન્ન ઉત્પાદનનો મધ્યસ્થ શોધો તમે કીધેલું હશે મધ્યસ્થ શોધો ચતુષ્કો શોધો દશાંશક શોધો શતાંશક શોધો જે વસ્તુ જરૂરી હશે તે શોધવાનો હશે તે આ પ્રમાણે કીધેલું જ હશે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે મધ્યસ્થ શોધવાનો છે મધ્યસ્થ શોધવાનો કે એટલે પહેલું કામ આપણું થશે જે અવલોકનો આપેલા છે તમામ અવલોકનને પહેલું કામ થશે ચડતા ક્રમમાં ગોઠવતા ભૂલાઈ ગયા મિત્રો પહેલું સ્ટેપ યાદ રાખવાનું છે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય માત્ર અવલોકનો આપેલા હોય આ સંજોગોમાં પહેલું કામ થશે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં યાદ રાખવાનું ભૂલાઈ ને કે નાના નાના અવલોકન છે ચડતો ક્રમ ગોઠવો અથવા ઉતરતો ક્રમ ગોઠવો પણ આપણે હંમેશા ચડતો ક્રમ જ રાખશું કોઈ વિદ્યાર્થી ઉતરતો ક્રમ ગોઠવશે તો પણ દાખલાનો જવાબ સેમ આવશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચડતા ક્રમ પ્રમાણે ગોઠવતા સૌથી નાનું અવલોકન એ પહેલા લખાશે પછી જેમ જેમ મોટો અવલોકન આવતો જાય એમ એમ લાસ્ટ લખાશે છેલ્લું અવલોકન સૌથી મોટો હશે અને પહેલું અવલોકન સૌથી નાનું અવલોકન હશે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કુલ અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 કુલ અવલોકનોની n કહેવાય n બરાબર કેટલા છે 9 પહેલા રકમના અવલોકન ગણોમાં પછી ચડતા ક્રમમાં ગોઠવ્યા પછીના અવલોકન ગણોમાં વિદ્યાર્થી મિત્રો કારણ કે જો ચડતા ક્રમમાં ગોઠવતી વખતે એક આલો અવલોકન જો મિસ થઈ જશે ભૂલાઈ જશે તો તમારો જવાબ જે આવશે ખોટો આવશે ફરી એક વાર ગણી લે 2 4 6 8 9 ચડતા ક્રમમાં ઘણી વખત અવલોકનો ગોઠવીએ તો એકાદ અવલોકન ચડતા ક્રમમાં ગોઠવતા ભૂલાઈ જાય કેમ કે ઘણી વખત બે અવલોકનની કિંમત સરખી છે માનો કે 80 અને 80 છે તમને એમ થશે કે 80 તો આવી ગયા પણ બે વખત આપેલા હોય તો તમારે બે વખત બાજુ બાજુ લખવાની રહેશે એટલે પહેલું કામ થશે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવવાનું બીજું કામ થશે એમની કુલ સંખ્યા લખવાની હવે આપણે દાખલાની શરૂઆત કરીએ અહીં લખશું કે મધ્યસ્થ n બરાબર સૂત્ર છે આપણું n પ્લસ 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત યાદ રાખજો આનો જવાબ આવશે એ જ મધ્યસ્થ નથી પાછળ લખેલું છે માં અવલોકનની કિંમત અહીંયા જોઈ ગયા n + 1 / 2 માં અવલોકનની કિંમત મેં શું પાડી માં અવલોકનની કિંમત બરાબર ની નિશાની કરીને જોઈએ n એટલે કેટલા છે તો કે 9 + 1 / 2 માં અવલોકનની કિંમત 9 + 1 એટલે 10 ભાગ્યા 2 10 / 2 માં અવલોકનની કિંમત બરાબર જો શું અહીંયા લખાશે 5 માં અવલોકનની કિંમત ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે 5 જે આવે ને શિક્ષક કહીએ છે કે m બરાબર 5 પણ ખરેખર m બરાબર 5 લખાય નહીં 5 માં અવલોકન કિંમત આ ક્યાં જોવાની રકમમાં નહીં પણ ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદના જે અવલોકન છે એમાં જોવાની 5 મૂળ 1 2 3 4 અને 5 વિદ્યાર્થી મિત્રો લખાશે m બરાબર 5
પાંચમો અવલોકન કયો છે 1 2 3 4 અને 5 કેટલો જવાબ આવશે AC વિદ્યાર્થી મિત્રો આપણે કીધેલું હશે કે મધ્યસ્થ શોધો તો લખાય આમ આ ફેક્ટરીના ઉત્પાદનનો મધ્યસ્થ AC એકમો છે આ તમને એકમોની સંખ્યા આપેલી હતી અને આની પાછળ લખાશે એકમો આમ આ ફેક્ટરીમાં ઉત્પાદન થયેલા એકમો 80 છે આપણે એક દાખલો સરળ રીતે કમ્પ્લીટ કરેલો વિદ્યાર્થી મિત્રો છેદમાં બે શા માટે લખેલા તો તમને આપણે કીધેલું હતું કે મધ્ય સમેશા વચ્ચે એટલે મધ્યમાં કેન્દ્રિત થયેલો હોય એક બાજુનો ભાગને 50% કહેવાય બીજા બાજુના ભાગને 50% કહેવાય તો કુલ ભાગ કેટલા પડે છે મધ્યસ્થ આપેલ અવલોકનના સરખા બે ભાગ કરે છે એટલા માટે છેદમાં આપણે બે લખવામાં આવેલા છે n + 1 / 2 નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક ફેરિયાનો છેલ્લા 10 દિવસનો નફો ઘરે ઘરે વેચીને માર્કેટિંગ કરીને કોઈ એક વસ્તુનું વેચાણ કરે છે ને એના છેલ્લા 10 દિવસનો નફો આપેલ છે 261.5 257 258.5 260 265 249 255 262.5 264 અને 267 કુલ 10 દિવસ એક ફેરિયો સતત ને સતત કન્ટિન્યુ 10 દિવસ કુલ માલ સામાનનું વેચાણ કરે છે આ વેચાણ કરેલ જે વસ્તુ છે એનો નફો છે એ આપણે આપેલો છે એટલે કુલ કેટલા અવલોકન આપેલા છે 2 3 4 5 6 7 8 9 અને 10 તો હું અહીંયા n બરાબર કેટલા લખીશ 10 લખીશ n બરાબર 10 કુલ અવલોકનની સંખ્યા 10 છે અહીંયા n બરાબર કેટલી હતી 9 પહેલું કામ મગજમાં આવવું જોઈએ કે અવલોકન આપેલા છે મધ્યસ્થ શોધવાનું કીધું છે તો પહેલું કામ બોલાય છે વિદ્યાર્થી મિત્રો આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા અવલોકન અહીંયા ગણતરી કરી આપણે 10 અને એને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી પણ ગણતરી એક વાર ની બે વાર ની 10 વાર કરવી જો અમે ચડતા ક્રમમાં મિસ્ટેક હશે તો તમારો દાખલો ખોટો પડશે એટલે ચડતા ક્રમમાં પણ એ નક્કી કરવાનું કે માનો કે 258.5 લેવાય છે પછી એની આજુબાજુમાં 55 ભૂલાય તો નથી ગયું એટલે પેલું કામ આપ સૂચ પ્રમાણે દરેક અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાનું નાનું પહેલા લેવાનું એક ટ્રિક છે સૌથી નાનું અવલોકન લઈ લ્યો પછી એ અવલોકન ઉપર એક પેન્સિલ લીટી કરી દે બે અવલોકન ભૂલાઈ ગયું છેલ્લે ગણતરી થશે જોઈએ ફરી એકવાર 2 4 6 8 અને 2 10 n = 10 લઈ ગયા હવે આપણે શરૂઆત કરશું મધ્યસ્થ m = n + 1 / 2 માં અવલોકનની કિંમત હવે n કેટલા મળ્યા છે અહીંયા તો કે 10 10 + 1 / 2 માં અવલોકનની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશું આપણે તો 10 + 1 એટલે કેટલા થશે 11 11 ભાગ્યા 2 એટલે કેટલા થશે તો કે 5.5 માં અવલોકનની કિંમત હવે આપણે અહીંયા પાંચમો અવલોકન વધતો તો મે ડાયરેક્ટ ચોથા ક્રમમાં આપેલા ક્રમમાં ગોઠવી દેતી 5 2 2 3 4 5 આપણો જવાબ 260 આવે પણ 5.5 નો મતલબ થાય ક્યાં કઈ કઈ સંખ્યા પૂર્ણાંક મળે છે તો 5 અને 6 તો 1 2 3 4 5 અને 6 આ બે સંખ્યા છે એમની વચ્ચે સ્થિત થયેલ છે તો અમે જવાબ હવે અહીં સરેરાશ મેળવી પડશે અહીં લખવું તો લખી શકાય છે ડિટેલમાં કે 5 મૂ અવલોકન ની કિંમત વત્તા છઠ્ઠા અવલોકન ની કિંમત છેદમાં 2 આનો જવાબ જોવા જઈએ તો પાંચમો અવલોકન ક્યાં આપેલું છે તો કે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદના અવલોકનનો જવાબ 1 2 3 4 5 પાંચમું કેટલું છે તો કે 260 વત્તા પાંચમું પછી છઠ્ઠું કયું આવશે 261.5 એના છેદમાં 2 એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ કરી જોઈએ 260 + 261.5 બરાબર થશે 521.5 / 2
એટલે આપણો જવાબ આવશે 260.75 એટલે આનો જવાબ કેટલો આવ્યો તો કે 260.75 બંનેની સરેરાશ મેળવેલી કેટલો આવ્યો હવે લખાશે n = 260.75 હવે પાછળ શું મૂકેલું હતું નફો તો નફો હંમેશા શેમાં આવશે રૂપિયામાં તો આપણે રૂપિયામાં લખશું વિદ્યાર્થી મિત્રો લગાય કામ ફેરિયાના દૈનિક નફાનો મધ્યસ્થ રૂપિયા 260.75 થાય એક દાખલો અવલોકન એકી સંખ્યા હતી અહીંયા અવલોકન બેકી સંખ્યા હોય તો તમારે આ પ્રમાણે ગણતરી કરવાની રહેશે નેક્સ્ટ જોઈએ એક દાખલો કે અટપટો અમુક અવલોકનો મિસિંગ હોય ખૂટતા હોય અવલોકન જોઈએ એક ફેક્ટરીમાં કર્મચારીનો પગાર નીચે પ્રમાણે છે તો કે કોઈ એક ફેક્ટરી છે એમાં કર્મચારી કામ કરે છે તેનો પગાર 2500 2300 2500 2500 2500 છે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય એમાંથી કુલ કર્મચારીઓ હોય થોડા ઘણા કર્મચારીઓની વિગત આપણે નીચે પ્રમાણે આપેલી છે વાંચીએ તો મધ્ય શોધો ફરીથી એક એક ઓફિસમાં 11 કર્મચારીઓ છે કુલ કર્મચારીઓ કેટલા છે તો અહીંયા લખાશે n = 11 કર્મચારીઓ લખાશે કેમ કે આપણે રકમમાં કહેવામાં આવ્યું છે કે એક ઓફિસમાં 11 કર્મચારીઓ છે જેમાંથી 7 કર્મચારીઓ સૌથી ઓછો પગાર ઘણા બધા હોય નાના ઓછા લઈને વધુ હોય એમાંથી સૌથી ઓછો પગાર હોય એનો મતલબ એમ થાય કે આપણે અહીંયા અવલોકન ચર્ચા કરવા મળ્યો હતો હું એમ કહું કે 5 ઓછામાં ઓછા નાના નાના 5 અવલોકન કરી હતી 2 4 આ સૌથી ઓછો એવી રીતે ઓછામાં ઓછો પગાર હોય એવા કુલ 7 કર્મચારીઓનો માસિક પગાર ઉપર આવેલો છે કેટલા કર્મચારીઓ છે 7 કર્મચારીઓનો પગાર આપેલો છે હવે કુલ તો કર્મચારી કેટલા આપ્યા છે આપણે 11 આપેલા 7 આપેલા છે કુલ 11 છે તો બાકીના ઘટે કેટલા 8 9 10 11 4 કર્મચારીનો પગાર ઘટે છે આપણે નક્કી કરવાનું છે કે એનો પગાર કેટલો હશે બાકી રહેલા 4 કર્મચારી કોનો પગાર ધારો કે એ બી સી અને ડી છે આપણે ધારી લો ખબર નથી પગાર કેટલો છે પણ હા એ ખબર છે કે જે પગાર આપેલો છે એના કરતા એ પગાર વધુ જશે કેમ 11 માંથી 7 નો પગાર એવો છે કે જે પગાર સૌથી ઓછો ધરાવે છે તો 7 જે હશે અહીંયા થાય અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા પેલો પોઈન્ટ આપણે લખવાનો હવે એબીસીડી પહેલા આવશે નહીં આવે કેમ કે એનો પગાર આ પગાર કરતા કેવો છે વધુ છે આ 4 કરતા આ પગાર કેવો છે ઓછો તો એમાં ચડતા ક્રમમાં લખતા પહેલા 4500 2100 સૌથી નાની કિંમત કઈ છે એટલે પહેલી કિંમત આવશે 1500 એમાં જે સૌથી એના કરતા મોટી કિંમત જોશું તો આવશે 2100 એના કરતા પણ મોટી કિંમત જોઈએ તો આવશે 2500 એના કરતા પણ કિંમત મોટી જોઈએ તો આવશે 3400 3400 પછી કિંમત આવશે તો 3600 એના પછી કિંમત જોઈએ તો આવશે આપણી 4200 એના પછી કિંમત જોઈએ તો આવશે 4500 1 2 3 4 5 6 7 થઈ ગયા હજી કુલ આપણે આપેલા તો 11 બાકીના 4 જે છે એ આપણે ખબર નથી પણ આ પગાર જે આપેલો છે એના કરતા વધુ જ છે એવું રકમમાં કીધેલું છે એટલે એની પછી એ એના પછી બી એના પછી સી અને એના પછી ડી હવે પણ જો કુલ 11 થઈ જશે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 કુલ આપણા જે કર્મચારીઓ એટલે કે અવલોકનો આપેલા છે એ 11 થઈ ગયા હવે આપણું કામ થશે કે મધ્યસ્થ n = n + 1 / 2 માં અવલોકનની કિંમત બરાબર n કેટલા આપેલા છે 11 + 1 / 2 માં અવલોકનની કિંમત 12 ભાગે એટલે
શિક્ષા અવલોકન ની કિંમત વિદ્યા કે મિત્રો છઠ્ઠા ક્રમમાં ગોઠવ્યા બાદ છઠ્ઠું ઉલગણ કયું આવશે 1 2 3 4 5 અને 6 m બરાબર 1 2 3 4 5 અને 6 જો કેટલો આવશે 4200 વિદ્યાર્થી મિત્રો આ જે આપેલો છે એ કર્મચારીનો શું આપેલો છે સાધનનો પગાર આપેલો છે પગાર હંમેશા સાધનનો હોય રૂપિયામાં એટલે આપણો આ જે રકમ પૂછે છે એમાં અમુક અવલોકનો પૂછતા હતા હવે આ દાખલાનો જવાબ કેટલો આવશે તો કે n બરાબર એટલે મધ્યસ્થ બરાબર 4200 લખાય આમ આ કર્મચારીઓમાં પગારનો મધ્યસ્થ રૂપિયા 4200 છે આપણે આજ રોજ આ ત્રણ પ્રકારના મધ્યસ્થ શોધવાના દાખલા શીખી ગયા પહેલો ટોપિક જોઈ ગયા માત્ર અવલોકનો આપેલા હોય n એકી સંખ્યા આપેલી હોય ત્યારે n બેની સંખ્યા આપેલી હોય ત્યારે અને ઘણી વખત દાખલાની અંદર અમુક અવલોકનો હાઈડ હિડન હોય આપેલા જ ન હોય તેને કેવી રીતે ધારવા એ આપણે શીખી ગયા જો એમ કીધું હોત કે સૌથી ઓછી કિંમતનો પગાર ધરાવેલો આપણે લેતા કદાચ એવું કીધું હોત તો કે આપેલ સાત કર્મચારીનો પગાર સૌથી વધુ છે તો જે આપણે ધારણા કરવાની છે એ ધારણા કરેલા અવલોકન ક્યાં આવી જતે આગળ કેમ કે મોટા હોય એટલે છેલ્લે જશે નાના હોય તો આગળ જશે તો એ બી સી ડી અને પછી ચોથો ક્રમ આવે એટલે એ વિદ્યાર્થી મિત્રો આપણે આપસુજ પ્રમાણે અવલોકનો ધરવાના રહેશે અને એને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યસ્થ શોધવાનો રહેશે આજરોજ આપણે એક પદ્ધતિ મધ્યસ્થ શોધવા માટે માત્ર અવલોકનો જ આપેલા હોય ત્યારે કેવી રીતે મધ્યસ્થ શોધી શકાય એ અંગે ચર્ચા કરેલી આ વિડિયો લેક્ચરનું હોમવર્ક તમને નીચે પીડીએફ સ્વરૂપે મળી જશે ધન્યવાદ ધન્યવાદ